रायसी મંદિરના દર્શન કરવા માટે પદયાત્રી તેમજ વિવિધ સંઘ ચાલતા જતા હોય છે ત્યારે આ પદયાત્રી માટે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી પ્રસાદી રૂપ ભંડારાનું આયોજન કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડાકોર જતા પદયાત્રી અને શ્રદ્ધાળુના ભોજન માટે ઘણી સેવાભાવી સંસ્થા ભંડારાનું આયોજન કરતી હોય છે ત્યારે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક દ્વારા ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 32 વર્ષથી આયોજન હરિન પાઠક દ્વારા કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ આ પરંપરા યથાવત રાખી હતી। આજના પ્રસંગે સંતરામ મંદિર ઉમરેઠના મહંત પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, સુંદરકાંડના ઉપાસક શ્રી અશ્વિનકુમાર પાઠકની વિશેષ ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર સહિત ભાજપના નેતાઓની હાજરી જોવા મળી હતી। श्री मधुरम चेरिटेबल ट्रस्ट छेल्ला 32 वर्ष थी कर्णावती सहित गुजरात भर में अनेकविध सामाजिक सेवा के प्रवृत्ति करे छे। एनी प्रवृत्तिना एक भाग रूपे 32 वर्ष थी आ ડાકોર જતા પદયાત્રીઓ માટે पूर्ण भोजन तेमना आराम नी व्यवस्था चा पाणी नास्ता नी व्यवस्था आ ट्रस्ट तरफ थी करवामां आवे छे अने आजे एनुं 32મું वर्ष की शुरुआत थई छे। ડાકોર જતા પદયાત્રીઓની आ सेवा करवानुं सौभाग्य अमने प्राप्त थयुं छे। संतरा मंदिर ना महंत ब्रह्मलीन अष्टम गादीपति श्री परम पूज्य प्रातमंदनीय नारदास जी महाराज की प्रेरणा थी आ ट्रस्ट की शुरुआत थी। अहोभाग्य से हूँ राजकीय बात करवा मांगतो नहीं पण 1991 में ट्रस्ट की शुरुआत थी त्यारे तत्कालीन वर्तमान अपना वडाप्रधान श्री ने तत्कालीन गुजरात भाजपना महामंत्री श्री नरेन्द्रभाई मोदीजी वरद हस्ते आ ट्रस्ट की शुरुआत थी। एम्ब्युलेंस वाणनी गरीबों ने अनाज आपवानी बधाए सौभाग्य की बात ये कि 2004 अंदर खोखरा खाते मणिनगर में जो फिजिओथेरपी सेंटर नी आपणे सेवाओं शुरू करी छे ये आजे पण अविरत चालू छे। વધુમાં મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હરિન પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 32 વર્ષથી આ સેવાકીય કાર્ય કરવાનો લાહવો મળ્યો છે ત્યારે આ સંસ્થાની શરૂઆતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સંસ્થાના સેવાકીય કાર્ય માટેના સંસ્મરણો જોડાયેલા છે। કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, મહેમદાવાદ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રહેવાસના પ્રગતિ